વંદુ બે કરજો ભાવે જીનવર પુંજીએ ભાવે દીજે દાન ભાવે ધર્મ આરાધિયે ભાવે કે બળ જ્ઞાન महादेव्या कुक्षिरत्नं शब्दजीतरवात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम् जे स्वरूपसमजा विना पाम्यो दुःखनन् समजाुँ तेइ पद नमो श्री सद्गुरु भगवन् बिना नयन पावे नहि बिना नयन की बात से सद्गुरु के चरण सो पावे साक्षात्

सबसे न्यारा अगम है वो ज्ञानी का दे पाया की बात है निज छंदन को छोड़ पीछे लाग सत पुरुष के तो सब बंधन તો શુદ્ધ બુદ્ધ ચૈતન્યગન સ્વયં જ્યોતિ સુખધામ બીજું કહીએ કેટલું કર વિચારતો પા

અગણી જેને વસ્તુ પ્રાપ્ત કરી એને ફરી ફરી વંદવાનું મન થાય એવો માર્ગ છે જેણે તત્વ જ્ઞાન સ્વરૂપ જ્ઞાન આત્મજ્ઞાન સિદ્ધ કર્યું એવા પુરુષો અભિવંદન અભિવંદના જેટલા વંદન કરો એટલા ઓછા છે અનંતકાળનો મળ કાઢી નાખ્યો ને અનંતકાળનો મોહનીયનો મળ કાઢો એટલો સહેલો નથી નવ્વાણું વાર નવ્વાણું કરવી સહેલી માં હિમાલય ચડી જેવો સહેલો સ્વરૂપ દશા પ્રાપ્ત કરવી આત્મ સમાધિ પ્રાપ્ત કરવી તત્વબોધ પ્રાપ્ત કરવો જ્ઞાન સ્વરૂપમાં સ્થિતિ કરવી અઘરામાગરી અઘરામાગરી છે છે કેમ કે વૃત્તિ સમાવા તૈયાર નથી ઠરવા તૈયાર નથી પરિભ્રમણને પરિભ્રમણના હેતુ હજુ પ્રત્યક્ષ જ છે પરિભ્રમણનો છેડો આવે ત્યારે એ તો તત્વજ્ઞાનથી જ આવે આત્મજ્ઞાન થી જ આવે એમને મળ પણ કાઢીને નિર્મળ પણ પ્રગટ કર્યું રાગ દ્વેષને અજ્ઞાન કયું મળ છે મોટું દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મ ની ગ્રંથ થાય નિવૃત્તિ થી એ જ મોક્ષનો પંથ છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ નહીં ભોગતા તું તેહનો એજ ધર્મનો મર્મ એજ ધર્મથી મોક્ષ છે તું છો મોક્ષ સ્વરૂપ શ્રદ્ધા તો કરી લે અનંત દર્શન જ્ઞાન તું અવ્યા બાદ સ્વરૂપ થતું નથી થતું નથી એ ફરિયાદ નહીં શ્રદ્ધા તો કર કચાચ સંગ્રહણ ઓછું પડે સંયમ ઓછો પડે ત્યાગ ઓછો પડે તપ ઓછું પડે શ્રદ્ધા તો મનોમન ઘટોઘટ બધી જ થાય કે આમ જ છે સતનો સંસ્કાર તો આવી જ દેવાનો સમકિત એની મેળે આવશે એના સમયે આવશે પણ સતનો સંસ્કાર જ નહીં નાખ્યો હોય તો ક્યાંથી આવશે બી તો આવ્યા જ કરવાનું આ તો હું એ નથી આજ હું છું આત્મા અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એવી વૃત્તિનો નો નિશ્ચય ને આશ્રય આટલું જ એક દિવસમાં દેખાશે નહીં જીવને ઉતાવળ છે કે એક દિવસમાં સમકીત આપી દો ને સાહેબ કોક માથા હાથ મૂકીને વાક્ષેપ નાખીને કોક થતું હોય તો કરી દો ને એમ થાય એવું છે એ તો સતનો સંસ્કાર લાંબો સમય નાખે પછી એ બી ઉગેવું છે એમાં ક્યારેક જન્મારાય જતા રહે જન્મારાય જતા રહે કેટલા ભાવની સાધના ભગવાન કરીને આવ્યા છે ત્યારે છેડો પહોંચ્યા છે કેટલા ભાવની સાધના કરીને આવ્યા ત્યારે છેડો પહોંચ્યો છે ને તીર્થંકરોના પૂર્વ ભાવ જોજો સમકિત પછી એ કેટલા ભાવ છે તીર્થંકરોના સમકિત પછી એ દસ દસ ભાવ છે સહેલું નથી અઘરું છે પણ અઘરું પેપરે ગણવાનું જ કેમ કે આપણા હિત આપણા આત્મહિતનું છે સંસ્કાર તો વાવ્યા જ કરવાનો આ ખોખું હરખાય ને રીશાય ને આમ થાય ને તેમ થાય પણ સપનામાં એવું નથી અંદરનું અસંશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જે જ્ઞાની જેવું તીર્થંકર જેવું સર્વજ્ઞ જેવું સિદ્ધ જેવું છે એ જ ઊંચું આ ખોખું નથી આ હું છું આટલી શ્રદ્ધા થાય કે ન થાય થાય કે ન થાય બી તો ભાઈ બી વાવ્યું હશે તો ઉગશે સતનો સંસ્કાર સત્પુરુષની શ્રદ્ધાનો સંસ્કાર સત્પુરુષની ભક્તિનો સંસ્કાર સત્પુરુષના બોધનો સંસ્કાર સત્પુરુષની આજ્ઞાનો સંસ્કાર અને સત વચન દ્વારા સત સ્વરૂપનો સંસ્કાર વાવ્યો હોય ને તો જ ઉગે અસતમાંથી સત ઉત્પન્ન ન થાય અસતમાંથી સત ઉત્પન્ન થાય બી વાવીએ રાગ દ્વેષનું કે મને વિતરાગતાની પ્રાપ્તિ થાય બને આબો વાવીએ તો આવો ને બાવળ વાવીએ તો બાવળ કેવા જ્ઞાની મળે છે તો શ્રદ્ધાન નહીં નાખવાનું શ્રદ્ધાન સત શ્રદ્ધા સત શ્રદ્ધા સતશ્રદ્ધા જ્યાં બેઠા હોય થઈ શકે ભલે સંગે નબળું હોય ગડપણ આવી ગયું હોય સમસારની નજીક જ હોય એટલે મરણ નજીક હોય તો શ્રદ્ધા કરવામાં કોણ રોકે છે પ્રતીતિ કરવામાં કોણ રોકે છે વિચાર કરવામાં કોણ રોકે છે વિશ્વાસ કરવામાં કોણ રોકે છે આટલું તો કરી લેવાનું સમકીત તો એની મેળે આવશે જેની પાસે સતનું શ્રદ્ધાન છે સતનું બે બીજ છે સતની વિચારણા છે ને સતનો વિશ્વાસ છે એને ઈશ્વર આપે આપે ને આપે પણ માય વાવી હોય તો આપે એમને હું આપે અમાર બાવજી દ્રષ્ટાંત આપતા ગામડાનું સાબરકાંઠાનું કે કોદરા હોય તો કોઠીમાંથી કોદરા નીકળે અને ચોખા હોય તો ચોખા નીકળે ગામડાનું દ્રષ્ટાંત આપે પેલા તો કોઠીઓ હતી ને હવે કોઠિયો નહીં પીપ ભરાઈ ગયા કોઠિયો કોઈ દી કોઠીઓમાં બધું અનાજ ભરતા કોદરા હલકી જાતના ચોખા કે કોદરા ભર્યા હોય તો કોદરા નીકળે ચોખા ભર્યા હોય તો ચોખા નીકળે ભર્યા છે કોદરા જોઈએ છે બાસમતી ભર્યા છે કોદરા અને જોઈએ છે બાસમતી તો નીકળે સતપુરુષ મળ્યા પછી સતનો સંસ્કાર સતવચનથી સત થી નાખ્યા જ કરવાનો જે શક્તિ પ્રમાણ કી જે શક્તિ પ્રમાણ શક્તિ વિના શ્રદ્ધા ધરે ધ્યાનત શ્રદ્ધા વાન ધ્યાનત શ્રદ્ધા વાન અજર અમર પદ ભોગવે ધ્યાનતરાયજીની છે ધ્યાનતરાયજી ની પૂજા માં આવે છે महान संत થઈ ગયા મહાન કવિ થઈ ગયા ઘણી pujao લખી છે ધાનતરાયજી તો દિગંબર સંપ્રદાયમાં ધાનતરાયજી દોલતરામજી ટોડરમલજી એહી નહીં હે કલ્પના એહી નહીં વિવંગ કઈનર પંચમકાળમે દેખી વસ્તુ અભંગ એક પણ જીવ વર્તમાનમાં પ્રાપ્ત કરી શકે ને એટલે તને થઈ શકે એટલું સમજી જા જેમ આખા વર્લ્ડમાં કોઈ એક ઓપરેશન થાય તો એના દ્વારા નક્કી થાય કે ન થઈ જાય કે ભાઈ આવું ઓપરેશન થઈ શકે છે નક્કી થઈ ગયું કે ના થઈ ગયું ભલે પહેલીવાર થયું પણ થયું કે ન થયું તો હવે ગમે ત્યાં થઈ શકે એમ એક પણ જીવ તત્વજ્ઞાનને આત્મજ્ઞાનને સ્વરૂપ જ્ઞાનને સ્વરૂપ બોધને પામે વર્તમાનમાં એકાવતારી પણ સિદ્ધ કર્યું તો આપણને થઈ શકે કે ના થઈ શકે છે કે નહીં પ્રગટ શ્રદ્ધા તો કર અતિ એક પૈસો ખર્ચવાનો નથી વાણિયા બેન ચિંતા હોય ને એક સાહેબ પૈસા ખર્ચવાના હશે તો એટલે ભગવાને કહી દીધું અતિ નિર્જર તાવણ દામ ગ્રહો ભજી નહીં ભગવંત ભવંત લહો અને હું કીધું

આટલું ઉાડું સરળ ભાષામાં ભગવાને આપ્યું છે ફરી ફરી ને ફરી ફરી આચમન ફરી ફરી શ્રદ્ધાન ને ફરી ફરી આચમન ફરી ફરી ભાવભાસન કર્યા જ કરવાનું બેઠા બેઠા મનનો નવરું રાખશો ને તો નખો જ વાળી આવશે કોક ના દોષ જોઈ આવશે ને કોઈની નિંદા કરી આવશે ને ક્યાંક ઈર્ષા કરી આવશે ને કેવા ખટપટ કરી આવશે કોઈક ના તાટિયા ખેંચી આવશે કંઈક નહીં કંઈક જઈ આવશે કર્મ બાંધતા વાર નહીં લાગે મન ને નવરું રાખશો તો નવરું મન નખોજ જ વાળે પંચમકાળના જીવોનું મન કેવું છે અનંતકાળના કુ સંસ્કાર વાળું અનંતકાળના કુશ સંસ્કાર વાળું હા તો સત્પુરુષ મળે તો પલટી ખવડાવે કોણ પલટી ખવડાવે સત્પુરુષ મળે તો અસત સંસ્કારમાંથી સંસ્કારમાં લઈ જાય ભગવાને એ વાત લખી છે જો યાદ આવી ગયું બનતા સુધી બસ ત્રણસો ઓગણત્રીસ કે બસો ઓગણત્રીસ ડાબે હાથે છે ડાબે હાથે કે જેમ મલિન દર્પણને ની વિશે આપણું મોઢું દેખાતું નથી એમ અસતસંસ્કાર સંસ્કારવાળા ચિત્તમાં આપણું સ્વરૂપ જણાતું નથી જેમ દર્પણ મલિન હોય દર્પણ મલિન હોય તો મોઢું દેખાય ન દેખાય ડાબે હાથે છે બસો ઓગણત્રીસ કે ત્રણસો ઓગણત્રીસ ઓદી કાઢો હમ બસો ઓગણત્રીસ ડાબે હાથે બરાબર ને હવે અસત સંસ્કારમાં સતનું મલિન દર્પણમાં દેખાય ચહેરો મલિન દર્પણ હોય દેખાય પાટિયું બહુ ચિત્રી નાખ્યું હોય તો લખાય પાટિયું બહુ ચિત્રી નાખો લખાય એમ અસત સંસ્કાર વાળું અનાદિનું મન છે આપણું અને પછી સત મેળવવા જઈએ તો મળે દર્પણ સાફ કરવું પડે અસતના સંસ્કાર કાઢીને સતના સંસ્કાર કરવા પડે આ પુરુષાર્થ છે આ સાધના છે ક્રોધની સામે ક્ષમા માનની સામે વિનય માયાની સામે સરળતા લોભની સામે સંતોષ

સત્ય પુરુષા સત્ય પુરુષા એટલે જીવો કરે છે નથી કરતા સત્ય શબ્દ એટલે મૂક્યો છે તપ કરનારા નવ્વાણું કરનારા તો સેંકડો છે જે સંપ્રદાયમાં જન્મ્યો એ સંપ્રદાયની રૂઢિગત ક્રિયા કરનારા તો હજારો છે સત્ય શબ્દ વાપરો ભગવાને કયો શબ્દ વાપર્યો રમેશભાઈ સત્ય ધર્મના નામે ઓછો પુરસાદ થાય છે આ ભાદરવી પૂનમે ઈડર બાજુ જાઓ લાખો માણસ તમને રોડ ઉપર જણાય અંબાજીના મેળામાં લાખો પંદર લાખ માણસ ભેગું થશે અંબાજી અત્યારે તમે ઈડર બાજુ નીકળ્યા ને તો રોડ ઉપર જગ્યા જ ના હોય આ ભાદરવી પૂનમ આવશે ને પંદર લાખ વીસ લાખ માણસ હશે અંબાજીમાં પૂનમમાં ક્યાંયથી થી ને ક્યાંયથી હેડતો 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 ટાંટિયા દુખવતો દુખવતો આવશે થાકી જાય પણ થા તો થાકી જાય ને હવે જીવો પુરુષાર્થ નથી કરતા પુરુષાદ કરે છે ને કે અંબામાં દર્શન આપશે પેલો કે ફલાણી દેવી દર્શન આપશે ઘણા તો કચ્છમાં આવેલ પેલા દેવીના દર્શન જ જાય છે હું મેં સાંભળ્યું છે ખરી શ્રદ્ધા હોય તો દેવ દેવીની માન્યતામાં નહીં પડવાનું એ એનું કૂટે આપણે આપણું કૂટવાનું એ જીવ છે ને આપણે જીવ છે એ ગતિ છે ને આપણી એ ગતિ છે અને મનુષ્ય ગતિ તો સંયમ પ્રાપ્ત કરી શકે તો પછી આપણો પુરુષાર્થ બળિયો થઈ શકે તો હું કામ એ માન્યતા જવાનું કે સાહેબ અમારું ઉી છે દેવી નારાજ થઈ જશે તો કઈ નારાજ ના થાય એ તો બધો પુણ્ય પાપનો ખેલ છે સંસારમાં સુખ દુઃખ પુણ્ય પાપનો ખેલ છે આસ્થા કરી લે સત્પુરુષનો ઈચ્છક સત્પુરુષનો ચાહક સત્પુરુષના ચરણાર્મિંદને સેવનારો આ બધી માન્યતામાં નથી પડતો અવિનય કોઈનો નહીં કરવાનો કોઈ દેવ દેવી સાધુ સાધ્વી સંત પુરુષ કોઈનો બી અવિનય નહીં કરતા ભૂલમાં બી નહીં કરતા ને તો કર્મ બંધાઈ જાય એ ગતિ છે આપણી ગતિ છે એ એમનું કૂટે આપણે આપણું કૂટવાનું એ એનું ફોડે આપણે આપણું ફોડવાનું એ એનો ભાવ સુધારે આપણે આપણો ભાવ સુધારવાનો આપણે વચ્ચે શું આડા ચાલવાનું ને સર્ટિફિકેટ આપવા નહીં બેસવાનું કે મીથ્યા છે એવું કંઈ સર્ટિફિકેટ તારા હાથમાં નથી તું અવધિનોની કેવળનોની નથી પડતો જ નહીં આ ખટપટમાં ગતિ છે એક એનું કૂટે તું તારું કટ પણ સત્પુરુષ મળે એની સંસ્કાર તો જુદો પડી જવો જોઈએ ને સત સત ને સત એની માન્યતા કેટલી શુદ્ધ હોય એની શ્રદ્ધા કેવી શુદ્ધ હોય એની ભાવના કેવી શુદ્ધ હોય એની વિચારણા કેવી શુદ્ધ હોય એની સમજણ કેવી શુદ્ધ હોય એનો લક્ષ્ય કેવો શુદ્ધ હોય એનો અભિપ્રાય કેવો શુદ્ધ હોય એકદમ શુદ્ધ હોય ત્યારે શુદ્ધ સંકિત આવે એમ આવે અભિપાય શુદ્ધ હોય માન્યતા શુદ્ધ હોય સમજણ શુદ્ધ હોય દ્રષ્ટિ શુદ્ધ હોય વિચારણા શુદ્ધ હોય ભાવના શુદ્ધ હોય ધારણા શુદ્ધ હોય ત્યારે પરિણામન શુદ્ધ થાય જોઈચ્છો પરમાર્ કરો સત્ય પુરુષાર્થ જો સત્પુરુષ મળ્યા અને એના વચન મળ્યા સતનો સંસ્કાર નાખી જવા શોર્ટકટ એની શ્રદ્ધા એની માન્યતા અને એના આધારે સદવિચારણા એની શ્રદ્ધા એની માન્યતા અને એના આધારે સદ વિચારણા સદભાવના શુદ્ધ વિચારણા શુદ્ધ ભાવના અસત પુરુષાર્થ જીવ બહુ કરે છે વર્તમાનમાં ધર્મના નામે એટલો બધો પુરુષાદ છે એટલો તો જ્ઞાનીઓ નથી કરતા અજ્ઞાની જેટલો પુરુષાર્થ કરે ને એટલું જ્ઞાની નથી કરતા પણ બધો અસત પુરુષાર્થ છે ને પેલાનો ઠરવાનો પુરસાદ છે સતની સમજણ પ્રાપ્ત થઈ એટલે સમજાય સમાઈ ગયા ને સમજાય ઠરી ગયા મારું તારું અહમ મહત્વ કાઢીને સ્વરૂપમાં ઠરી ગયા કયો ભાગશો કેટલું ભાગશો ટોંટિયા દુખી જશે મન તો એવું નેવું ટોંટિયા દુખી જાય મન તો એવું નેવું તો સુધારવાનું તો મન દુખાડીએ છીએ ટોંટિયા સુધારવાનું હતું મન વૃત્તિ કે જે રાગ દ્વેષ વાળી થાય છે અભિમાન વાળી થાય છે વિકારવાળી થાય છે ઈચ્છાઓ વાળી થાય છે વાસનાઓ વાળી થાય છે એ વૃત્તિનો ક્ષય થઈને અંતરવૃત્તિ કરવાની હતી અહમ વૃત્તિ છેદીને તો સુધારવાનું હતું મન દુખાવીયે છે હું ટોટિયા મન બુદ્ધિ તો થકવતો જ નથી જીવ મન બુદ્ધિ થકવી દે થોડું કેવું દી ભાગીશ કેટલું ભાગીશ હું મળ્યું કેટલું મળ્યું કરોડપતિ થઈ ગયો અબજપતિ થઈ ગયો ખરબપતિ થઈ ગયો પછી હું પછી હું આટલું પૂછવાનું છેલ્લે તો માથે મરણ જ છે તો એના કરતા શાંતિથી હોઈ જાય ને ભગવાનનું નામ લે ને હા શાવક છો તો આજીવિકા કમાઈ લેવાની મેં બી ભૂખા ના રહું ને સાધુ ને ભૂખા જાય બસ આટલું દોડ નહીં મૂકવાની અલ્પ આરંભ અલ્પ પરિગ્રહ અલ્પ ભાષા અલ્પ હાસ્ય કેટલું બધું ભગવાને લખ્યું છે ચારસો ઓગણપચાસ પત્ર વાંચ્યો તો બધાય છેલ્લે વાતે ભગવાને પેરેગ્રાફમાં લખી છે કે ભગવાનને સમકીત છે તો એ કે છે અમે અલ્પ આરંભ અલ્પ પરિગ્રહને ઈચ્છીએ છીએ ત્યાગ વૈરાગ્યને ઈચ્છીએ છીએ કોઈનો સંગ ઈચ્છતા નથી સત્સંગ જ ઈચ્છીએ છીએ બીજું કાંઈ ઈચ્છતા જ નથી ભગવાને કેવી ભાવના લખી છે જમણીયા તે છેલ્લો પેરેગ્રાફ વાત થાય તો થોડી ઘેરી મહેનત કરવાની કે ન કરવાની પછી બધું અમારા ઉપર પ્રેમ તો ચાલુ જ રહેવાનો છો પૂરો થઈ જાય તવ ને મમહી તેરે પુનિત ચરણો મે આવે કે ના આવે કે તારા પગ મારા પાદમાં આ તારામાં तब लो लीन रहो प्रभु जब न मुक्ति पद पाया मैंने आपके चरण कमण मेरे हृदय कमण में मेरा हृदय कमण आपके चरण कमण में अखंड पणे संस्थापित रहो संस्थापित रहो सत्पुरुषो का सत्वरूप मेरे चित्त स्मृति के पटपट टंकोत किणवत सदोदित जयवंत रहो तो टंकोत्णवत खबर है कोतराई जाए न टंकोत कहवाई कोतराई जाए ધૂળનું તો બોલાઈ જાય બુહાઈ જાય કોતરાયેલું બુહાઈ જાય રેતીમાં કર્યું હોય તો બુહાઈ જાય કોતરી ગયું એ સત્પુરુષો કા સત્વરૂપ મેરે ચિત્ત સ્મૃતિ કે પટ પટ ટંકો સદોદિત જયવંત રહો જયવંત રહો અહીંયા જે જે પત્રોની શાખ આપું છું એને જઈને અભ્યાસ કરવાનો થોડો વખત કાઢવાનો નહીં આ મન છે ને આપણું મન જ આપણને નડી જાય ખબર ન પડે કેટલાય રાગ દ્વેષ કરી આવે ને કેટલી દુર્ભાવનાઓ કરી આવે ને કેટલાય દોષ જોઈ આવે ને કેટલી પ્રકૃતિ આડી ચાલે ખબર જ ન પડે અસદ અભિમાનમાં ને અસદ આગ્રહમાં જતા રહે અસદ અભિમાન ને અસદ આગ્રહોમાં જતા રહે અહમ મમતો ઊભો જ કર્યા કરે હું ભૂ કર્યા કરે ભૂતાવળ છે એ તો ભૂત અહમ મમતો ઊભું કરે એને ક્ષય કરીને સમત્વમાં લઈ જવું પડે શું કરવું પડે ક્ષય કરીને સમત્વમાં ગુરુ વચનથી ગુરુ આજ્ઞાથી ગુરુબોધથી ગુરુ સમાગમ થી વાળી લેવું પડે મનવાજી મારા જૂઠી રે ઝાકળની પીછોડી તમે સિદ્ધને જાણીને ઓળી મનવાજી મારા જૂઠી રે ઝાકળની પીછોડી કહેવાનું કે ન કહેવાનું બારમાં જવા નાખે તો કહેવાનું કે ન કહેવાનું કોઈનો વૈભવ જોઈને કોઈનું રૂપ જોઈને કોઈનું ધન જોઈને કોઈનું પદ જોઈને જાવા નાખે એને કહેવાનું મનના મરગલાને પાછા રે વાડો વીરા આ સરોવર છે ને આ સરોવર છે સાચા સરોવર એ જોડી મનવાજી મારા જૂઠી રે ઝાકળની પીછોડી એ ધન વૈભવ પદ પરિગ્રહ વિષય સામગ્રી સંયોગ બધું અહીંયા જ કડ ભૂસ પણ જે વિચાર કરતો નથી જ્ઞાનીના બોધનો જ્ઞાનીના સ્વરૂપનો જ્ઞાનીની આજ્ઞાનો જ્ઞાનીના જીવનનો કોઈ વિચાર નથી કરતું છોકરું હોશિયાર કોણ કહેવાય હોમવર્ક કરે જ કે બીજું કે હાચું હોમવર્ક કરવું પડે કે ન કરવું પડે કરવું પડે કે ન કરવું પડે પહેલા ભણતા ત્યારે હોમવર્ક કરતા હતા કે હોસે હોસે અહીંયા બધા થાકી જાય છે કે સાહેબ કોઈ થતું નથી કહેતા હોય તો ગોળી લઈને હુઈ જાઉં એ તો હોઈ જવાનો છો ને ઘોડી તો તું લેવાનો જ છો નહીં કહેતો એ તું લેવાનો જ છો પણ સમજણ તો સત્કર શ્રદ્ધા તો કર ભાવના તો સત્કર વિચારણા તો સત્કર ધારણા તો સત્કર માન્યતા તો સત્કર લક્ષ્ય તો સત્કર રુચિ તો સત્કર અને સત્પુરુષના વચનના માધ્યમથી સતને ઓળખવાનો પ્રયત્ન તો કર સત સંસ્કારનું તો નાખ ત્યારે ઉગશે બહુનામ જન્મના અંતે જ્ઞાનવાન પ્રપદ્ય દે શું કીધું છે ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને બહુનામ જન્મના અનંતે જ્ઞાનવાન પ્રપદ્ય દે ઘણા જન્મોની સાધના પછી જીવને આત્મજ્ઞાન સ્થિત પ્રજ્ઞપણું આવે છે એવું લખ્યું છે ઘણા જન્મોની સાધના પછી કેમ અસતના સંસ્કાર ગાઢ લઈને આવ્યા છે આપણે શું કર્યું છે અસતના મોહના મિથ્યાત્વના મમત્વના અહમપણાના પર્યાય દ્રષ્ટિના પર્યાયમાં એકતા બુદ્ધિના જન્મ ચીકણા સંસ્કાર જેમ કાળો ડાઘ પડી ગયો હોય ને પછી ધોતા જોતા દમ નીકળી જાય ને એવું છે ધો પડે ધો પડે ધો પડે ધો પડે ધોવું પડે પુરસાદ નિષ્ફળની જે અહીંયા બેઠા છો ને એ નિષ્ફળ નથી જવાનું પણ બી વાવાનું બી વાવાનું અંતરરૂચિ કરવાની અંતર શ્રદ્ધા કરવાની અંતરવિચાર કરવાનો અંતર ભાવના કરવાની અંતરલક્ષ કરવાનો અંતર નિર્ણય કરવાનો સાંભળ્યા પછી નિર્ણય કેમ ન થાય આ જ સત્ય છે આ જ કર્તવ્ય છે ને આજ હિતરૂપ છે ભગવાને પત્રમાં લખ્યું છે કે તીર્થંકરના નિર્ગંથ નિર્ગંથીઓને કંઈ બધાને જીવ અજીવનું જ્ઞાન નહોતું પણ તીર્થંકર સાચા પુરુષ જેવી શ્રદ્ધાથી પણ એને સમ્યક્ત કીધું છે લખ્યું છે એક પત્ર ભગવાને હમ જો બોલે છો કર્યા કરે છે ને આટલી ઉંમરે બી જો પ્રેરણા લો આટલી ઉંમરે બી કર્યા કરે છે ને જો મેમરી પાવર સાતસો એકોતેર જમણે હાથે બનતા સુધી એવા તો બે પત્રો છે એવા બે પત્રો છે

કારણ ગણી પ્રત્યક્ષ તો કારણમાં કાર્યનો આરોપ મુંબઈ થી ટ્રેન માં બેઠા ભુજ જવા તો ઘરવાળામાં ગયા છે ગયા છે હજી પણ સાચું કારણ છે તો કાર્ય થવાનું છે કારણમાં કાર્ય સમાયેલું છે સાચી શ્રદ્ધા હોય ને સત્પુરુષની તો એ સત્કારણ છે એમાંથી કાર્ય સિદ્ધ થશે કારણ ઘણી પ્રત્યક્ષ નથી બધા મહાવીરની પાસે હતા પણ શ્રદ્ધા કે મહાવીર સાચો પુરુષ છે સર્વજ્ઞ પુરુષ છે પૂર્ણ વિતરાક પુરુષ છે પવિત્ર પુરુષ છે માર્ગ ને જેમ છે એમ જાણે છે જણાવે છે તારણ તરણ કેવા છે તારણ તરણ તર્યા છે છે ને તારે નામ એવી જીવોને સમ્યક્ત કીધું છે વ્યવહાર સમ્યક્ત ને નિશ્ચિત સમ્યકતો નું કારણ કહી દીધું ને કારણ તો છે જ કડે માણે કળે આગમમાં માહું કીધું છે કડે માણે કળે કારણમાં કાર્ય સમાયેલું છે નિત્લે ભગવાને કીધું કે પહેલું સમ્યક તો એ બીજા સમ્યકતોનું કારણ છે અને બીજું સમ્યક એ ત્રીજા સમ્યકતોનું કારણ છે તો આ તીર્થંકર કોટીનો પુરુષ નથી મળ્યો હવે ક્યાં તીર્થંકર હોદવા જશો તો શ્રદ્ધા કરવા મું જાય તને વાંધો સત્પુરુષ છે સનમાર્ગના દાતા છે તરણ તારણ છે વિઘ્ન નિવારણ છે કર્મને હરનારા છે મોહને મારનારા છે સ્વરૂપ દેનારા છે સમકીત આપનારા છે સત શ્રદ્ધા તો કર વિઘ્ન હરણ પાવન કરણ ભય ભંજન ભગવાન એક રૂપિયો ખર્ચવાનો છે બોલો શ્રદ્ધા ખાલી ભાવ પ્રેમ જ જોઈએ એક રૂપિયો ખર્ચવાનો નથી પણ પ્રેમને શ્રદ્ધા માગે જ ભગવાન પ્રેમ પ્રતીત વિચારો ઢુકડી ગુરુગમ લેજો રે જોડ મહિમા ના આવે વાંચતા વાંચતા મહિમા આવી જાય તો અંદરમાં બી વાવાઈ જાય કે નો વવાઈ જાય આ વાંચ વાતા વાંચતા બહુમાન આવી ગયું અંદરમાં ને રોમાંચ રોમાંચ થઈ ગયો તો સમજવાનું કે બી વાવાયું જે આવી અપૂર્વ વાત મને મળી આવો અપૂર્વ બોધ મળ્યો આવો અપૂર્વ પુરુષ મળ્યો આવો તીર્થંકર કક્ષાનો પુરુષ મળ્યો આવો ગણધર જેવો પુરુષ મળ્યો આવો અવતાર પુરુષ મળ્યો આવો પુરુષ મળ્યો આવો વિઘ્ન મહિમા એ મહિમા લાવતા લાવતા અંતર્વૃત્તિ થઈ જાય બહિવૃત્તિ ક્ષય થઈ જાય મહિમા લાવવાનો કૃત્રિમ નહીં પ્રેમ જાગે નાભી માંથી હૃદયમાંથી શ્રદ્ધા કૃપાળદેવને મહાવીર માટે કેટલું બધું હતું પ્રભુસિંહ કૃપાળદેવ માટે કેટલું બધું હતું અંબાલાલ ને સૌભાગે કેટલું બધું હતું પ્રભુ શ્રી શું શું કહેતા ખબર છે કે કૃપાળુદેવના ઘરે ગયા હોઈએ અમે અને કૃપાળુદેવ પાણું ઝુલાવવાનું કે ને કે પાણું ઝુલાવવા છોકરાને ઘરે છોકરું તો એ અમારા માટે સત્પુરુષ છે ભગવાન છે આવી શ્રદ્ધા હતી વિકલ્પ બી ઉત્પન્ન થાય એટલી નિર્વિકલ્પ શ્રદ્ધા હતી હતીભાગે શું કેતા કે કદાચ ભગવાન બીજા લગ્ન કરે ને તો એ અમારા માટે ભગવાન છે એવી શ્રદ્ધા હતી કે અમે એના ઉદય નથી જોવાના અમે એના હૃદયને જ જોવાના છે આવી શ્રદ્ધા આવી જોઈએ નિર્વિકલ જીવોને ખબર જ નથી કે સત્પુરુષ પ્રત્યે કેવી શ્રદ્ધા હોય કેવો ભક્તિ હોય કેવો પ્રેમ હોય કેવો બહુમાન હોય કેવો હવોભાવ હોય કેવો ઉપકાર હોય હવે ભગવાન તો ચોપાટી પર પોતાના સ્ત્રી પુત્ર અને છોકરાઓને લઈને ફરવા નીકળતા તો સામાન્ય માનવીને કોઈ થોડો પ્રેમ આવવાનો છે અને થોડોક આવવાનો છે તો શું ભાગભાઈ આવે તો શું ભાગભાઈ ન જ આવે એ તો અંબાલાલ જેવા જ આવે બીજા થાય કે હું એ ફરવા નીકળ્યો ચોપાટી પર તો ફરવા નીકળે છે એને થોડી ખબર છે કે આ એકાવતારી સત્પુરુષ છે દેહધારી પરમાત્મા છે એવી થોડી ખબર છે કે આ દેહધારી પરમાત્મા છે જો તો સામાન્ય માનવી જેમ જ જોવાનો છે કે ચોપાટી પર ફરવા નીકળે છે બૈરા છોકરા હાથે હું એ નીકળું છું એમ હવે એ શ્રદ્ધા થવી એ દુર્લભ છે એવી શ્રદ્ધા અંબાલાલને હતી સૌભાગને હતી કે કૃપાળો દેવને અમે ગમે તેવી સ્થિતિમાં જોઈએ ચોપાટી પર પત્નીને પરિવાર સાથે ચાલતા જોઈએ તો એ અમારા માટે દેહધારી પરમાત્મા છે આવી શ્રદ્ધા હતી આવું વેદન હતું સત શ્રદ્ધા સત શ્રદ્ધા સત શ્રદ્ધા શ્રદ્ધાને સાધારણ નહીં જાણતા એ તો આખા ઉદયને બાદ કરી દે ને પરમાત્મા રૂપે જોવે દેહધારી પરમાત્મા રૂપે થયો છે શું માને દેદારી પરમાત્મા મને પ્રાપ્ત થયા છે એવી શ્રદ્ધા આવે એના ખોખાને ઉદય ને બાહ્ય સંયોગોને જોતો નથી પ્રગટેલું પદ શુદ્ધાત્મ પદ વિતરાગ પદ સતપદ ને જોવે છે અને સત્પદના આધારે સતની શ્રદ્ધા કરે છે બહુ અઘરું છે પણ જે બહુમાં થઈ ગયું એ બહુમાં ભાવના વળતા પાણી કોના વિભાવના વળતા પાણી જે ભવથી સત્પુરુષની શ્રદ્ધા થઈ ગઈ ને ત્યારથી વિભાવના વળતા પાણી અને સંભાવના ચડતા પાણી પછી કોના ચડતા પાણી સંભાવના શુદ્ધ ભાવના અને વિભાવના વળતા પાણી એ ભવથી શરૂઆત થઈ ગઈ કહો માર્ગ આ સાધશે જન્મ તેહના અલ્પ છ પદની શ્રદ્ધા કેટલી કરો બાકી બોલી જઈએ છે શ્રદ્ધા નથી કરતા બોલી જઈએ છીએ ગગડાઈ જીએ છે શ્રદ્ધા તો અહીંયાથી થાય બોલવું મનથી બુદ્ધિથી થાય જીભ તો બોલી જાય છે શ્રદ્ધા અહીંયાથી થાય ઉપયોગ જોઈએ શ્રદ્ધા જોઈએ નિર્મળતા જોઈએ પ્રેમ જોઈએ આસ્થા જોઈએ અહીંયાથી થાય આ તો બોલી જાય છ પદ આમાં જે જે નિત્ય છે જે કરતા જે કર્મ છે ભક્તા મોક્ષ છે મોક્ષ ઉપા આ બરાબર નથી કર્યું એટલે પણ આ બરાબર તું અહીંયા જીવની વૃત્તિ ભમતી હોય છે અને બોલતો હોય છે કરી વૃત્તિ અખંડ સન્મુખ શું ભગવાને કીધું છે મૂળ માર્ગ સાંભળો જીનનોને કરી વૃત્તિ અખંડ સન્મુખ કરતા જ નથી ગડગડાઈ જઈએ છીએ આવે વિકલ્પ આવે જ્ઞાનીને વિકલ્પ આવે સમજી જાઓ પણ એ વિકલ્પ તરફ ખેંચાણ નથી એને ખેંચાણ સ્વરૂપ તરફ હોય એ સાધન તરફ હોય ધર્મ તરફ હોય સ્વભાવ તરફ હોય વિકલ્પ તો આવે છેક સુધી આવશે મોહનીયની હાજરી છે ને ત્યાં સુધી વિકલ્પ તો આવશે વિભાવનો અંશ તો જ્ઞાનીને છે પણ લક્ષ્ય નથી એનો પક્ષ નથી એનો લક્ષ્ય પણ નથી એનો પક્ષ પણ નથી એની રૂચિ પણ નથી એનો રાગ પણ નથી એનું દુર્લક્ષ કરીને સ્વભાવને પ્રેમ કરી લે છે એ વિકલ્પનો દુર્લક્ષ કરી લે નિગ્લેક કરી દે જેમ કોઈની સાથે વાત કરવી ના હોય તો આપણે શું કરીએ બાજુમાં હોય તો શું કરીએ નિગ્લેક્ટ કરી નાખીએ ને કે સાહેબ વાત નથી કરવી એ મહાપુરુષો વિકલ્પને નિગ્લેક્ટ કરે છે આવે તો છે વિભાવને નિગ્લેક્ટ કરે છે દુર્લક્ષ ખબર તો પડે છે બધી ખબર પડે આટલો વિકલ્પ ઉઠે ન નો ખબર પડે આટલી પરિણામની ગરબડ થાય નો ખબર પડે બધી ખબર પડે પક્ષ સ્વભાવનો છે સ્વભાવનો છે રુચિ સ્વભાવની છે પ્રેમ સ્વભાવનો સ્વભાવનો છે 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 પ્રતિત સ્વભાવની શ્રદ્ધા એમાં ને એમાં રહેવાનું મન છે પેલું તો ખેંચે છે પૂર્વ કર્મથી પણ લક્ષ નથી ને આપણે શું કરીએ છીએ જો વિકલ્પ આવ્યો જેવી ભાવ આવ્યો જતો રહ્યો તો પક્ષ કોનો થયો વિકલ્પનો વિભાવનો નિર્વિકલ્પ વસ્તુનો તો પક્ષ થયો જ નહીં સ્વભાવનો તો થયો જ નહીં એટલે વસ્તુ તો નિર્વિકલ્પ છે કોમ વિકલ્પની હાથે જતો રહ્યો એટલે જ્ઞાનીઓએ કીધું શુદ્ધતા વિચારે જાવે શુદ્ધતા મેં કેલી કરે શુદ્ધતા મેં થી રવે અમૃત ધારા વરસે શુદ્ધ સ્વરૂપનું ધ્યાન છે પ્રતીતિ છે મહાપુરુષોને એવા શુદ્ધ સ્વરૂપના ધ્યાનને ને બોધમાંથી આવા વચનો નીકળ્યા છે આ તો અમૃત ધારા છે અમૃતની સચોડી નાળિયેરી છે તો તું શ્રદ્ધા તો કર આટલે સુધી આવી ગયું આઈ ગયો કે ના આવી ગયું આટલે સુધી તો આવી ગયો તો હવે શ્રદ્ધા જ બાકી રહી છે ને અને કદાચ શ્રદ્ધા થઈ તો પૂર્ણ કર શ્રદ્ધાની બી દિર્મળતા કર જ્ઞાનની બી દિર્મળતા કર સમજણને બી નિર્મળતા કર સ્પષ્ટતા કરતો જા કે સુકમ શિવને માનું છે એના વચનને માનું છું આમાં કેવી રીતે માર્ગ છે આનો ને માવીનો માર્ગ કેવી રીતે એક છે આને માવીનો માર્ગ કેવી રીતે એક છે આગમથી કેવી રીતે અવિરુદ્ધ છે કેવી રીતે અનેકાંતમય છે કેવી રીતે સ્યાદવાદમય છે કેવો સિદ્ધાંતથી અવિરોધ છે કેવી રીતે અનુભવથી અવિરુદ્ધ છે કેવી રીતે ગુરુ પરંપરાને પૂર્વ થયેલા જ્ઞાનીઓથી અવિરુદ્ધ છે બધું શોધી કાઢે તરત તાળો મળી જાય અનંત પૂર્વે જ્ઞાની થયા બધે આ વાત કરી છે અનંત જ્ઞાનીનો એક અભિપ્રાય હોય એક અનંત નો અનંત ન થઈ જાય તરત અંતર બોલે કે ન બોલે કે સાહેબ આ જ્ઞાની બી એમ કે છે જેવું કુનકુન કે છે એવું અમૃતચંદ્ર કહે છે જેવું અમૃતચંદ્ર કે છે એવું રાજચંદ્ર કે છે તરત આવે કે આવે તાળો જેવું મહાવીર કે છે એવું કુનકુન કે છે ગૌતમ સ્વામી કે છે ગૌતમ સ્વામી કે છે એવું ભદ્રબાહુ કે છે ભદ્રબાહુ કે છે કુનકુન કે છે બધા થયેલા પછી જ્ઞાનીઓને મુનિઓ કે છે પછી અમૃતચંદ્ર હોય કે પદ્મનંદી હોય પ્રગટમાં રાજચંદ્ર કે છે એ જ વાત એ નહીં એ કલ્પના એ નહીં વિભંગ આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કોઈ માર્ગ ભેદ નહીં કોઈ તો અભિપ્રાય એક આવી જાય કે આવી જાય ખબર પડે અંદરમાંથી આગમના વચનો પૂર્વે થયેલા જ્ઞાનીના વચનો એમનો અભિપ્રાય અને આખો અનેકાંત માર્ગ બધું ખબર પડી જાય ઓટોમેટિક મેચ થઈ જાય આત્મા પોકારે આત્મામાં હાકાર આવે અંદર માંથી હકાર આવે થોડું અઘરું લાગે ને તો સાંભળજો સાંભળ્યા વિના છૂટકો નથી હું તમને બહુ સહેલું કરી આપું છું પણ આટલું સહેલું બી સાંભળવાની તૈયારી નહીં હોય તો પછી બહુ અઘરું છે પછી કોઈ આટલું સહેલું કરી આપશે કોણ મને તો એમ થાય કોણ કરી આપશે આ તો એનું યોગબળ કામ કરે છે એનું કૃપાબળ કામ કરે છે બાકી મારી પાસે તો અંગૂઠાબળ જ છે પણ એનું યોગબળની કૃપાબળ છે એટલે આ સરળ કરી કરીને તમને ખોલી ખોલીને વાતો કરું છું ખોલી ખોલીને કહી દઉં છું આટલું તો કરજો આટલું તો કરજો આટલું તો કરજો આ છેલ્લો સત્સંગ છે ને હવે જઉં છું પાછો કાલ તો વ્યવહારથી તો બધું કહેવાય કે જવું છું એમ તો સંસ્કાર તો નાખવાનો કે ના નાખવાનો સત્પુરુષ મળ્યા છે કે નથી મહાવીર કોટીના એના વચનો ને ત્યાં કરી જોજો વચનની તુલના રે જોજો શોધીને જીન સિદ્ધાંત જાઓ શું કહે છે ભગવાન ગેરંટીથી કરી જોજો વચન ની તુલના રે જોજો શોધીને જીન સિદ્ધાંત માત્ર કહેવું પરમારત હેતુથી રે કોઈ કોઈ પામે વાત કે સાહેબ હું તો છું એમ જ કહેવાનું હું તો છું જ કોઈમાં આપણો નંબર લગાડવાનો કે નહીં લગાડવાનો લગાડવાનો કે નહીં લગાડવાનો ભેગી ભાઈ આજથી કેવાનું કેવાનું ત અરે જેટલા જીન સિદ્ધાંતો હોદી કાળ સમય સાન જ્ઞાન સાન પ્રવચન સાન અધ્યાત્મ સાન નિયમ પદ્મનંદી જેટલું જેટલું તત્વાર સૂત્ર જે મારા ભગવાનના સિદ્ધાંતો અનુભવ ગમ્ય છે કેવા છે અનુભવવાણી છે સાક્ષાત વીતરાગ વાણી છે જેવી સીમંદર મુખમાંથી નીકળે છે ને એવી જ છે સિમંદર મુખથી ફૂલડા ખરે એની કુંદ કુંદ ગુંથે માળરે જીનજીની વાણી ભલી કૃપાળો દેવ મુખથી ફૂલડા ખરે એની અંબાલાલ ગુંથે માડરે જીનજીની વાણી બલી આ બધું સંકલન અંબાલાલે કર્યું છે આ બધું આપણને મળ્યું છે ને ખજાનું એ બધું અંબાલાલની બહુ મહેનત છે ભગવાનના પત્રો બધા ભેગા કરીને આપણને આપ્યા છે બોલીએ તો છે ને સિમંદર મુખ વાણી ભલી પછી આપણે જોડી દેવાનું કૃપાળુ દેવ મુખ ફૂલડા ખરે એની અંબાલાલ ગુંથે માળરે જીનજી ની વાણી ભલી વાણી ભલી ને મને લાગે રોડી એમાં અંબા આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રધાન રે જીન જીની વાણી પેલામાં સમયસાર પ્રધાન તો અહીંયા આત્મ પ્રેમ કરો હોય તો બધું જોડી દેવાનો પ્રેમ તો અહીંયા છે ને પ્રેમ કોઈ ઉધાર લેવો પડે કે નેટ ટ્રાન્સફર કરવી પડે કે અહીંયા જ આવે કે સાહેબ થોડું બેલેન્સ ટ્રાન્સફર કરજો કે ન થાય તો અંદરમાં જ છે અનંત દર્શન જ્ઞાન તું તારી પાસે છે અનંત પ્રેમ છે અનંત આસ્થા છે અનંત શ્રદ્ધા છે અનંત જ્ઞાન છે તારે ખાલી ખોલવી પડશે આવરી જ છે આવરી જ છે ને ખોલી નાખ આવરી જ છે ને ખોલી નાખ પ્રેમમાં પરમાત્મા છે પ્રતીતમાં પરમાત્મા છે શ્રદ્ધાનમાં પરમાત્મા છે સંસ્કાર નાખ્યા કરો હજી ફરી ફરી કઉ છું ઉંમર થઈ ગઈ હવે થતું નથી સાહેબ શરીર સાથ નથી દી દવાઓ ખાઈ ખાઈને રહેવું પડે છે જીવવું પડે છે પગ લાંબા કરવા પડે ને પગ આગા કરવા પડે ને પગમાં દુખાવા થયા કરે ને તમે સમજાયા કરો પણ અમારું મન ઠેકાણે રહે ત્યારે સારું બસ સંસ્કાર નાખી દેવાનો બી નાખ્યું હશે એ ઉગશે બી નાખી દેવાનું જો આ કોક ભૌમાં બી નાખ્યું હશે તો અત્યારે ઉગ્યું છે ને અંદર બી ભૌમાં નાખ્યું છે તો ઉગ્યું છે ને અત્યારે અત્યારે પ્રેમ કોણ કરાવે છે એ બી નાખેલું છે ને એટલે ઉગે છે ભગવાને મહાવી ના વખતમાં બી નાખ્યું છે કે નથી નાખ્યું પૂર્વ ભૌમાં ચારસો વર્ષ પહેલા દિગંબર મુનિ હતા કે નહીં ઈડરમાં ઈડરમાં દિગંબર મુનિ હતા ભગવાન એ ભવમાં રાજચંદ્ર નામ હતું એ રાજચંદ્રના નામ ઉપર તે આભોમાં રાજચંદ્ર નામ રાખ્યું છે નહીંતર મૂળ નામ તો લક્ષ્મીનંદન ભગવાનનું મૂળ નામ હું લક્ષ્મીનંદન અને કવિ રાયચંદ તો રાજચંદ્ર આવ્યું ક્યાંથી ઈડરના ભવમાંથી ઈડરના ભવમાં દિગંબર મુનિ રાજચંદ્ર નામે હતા ચારસો વર્ષ પહેલા વિધર્મીઓ એમને ઝેર આપેલું પણ એ સંભાવમાં રહેલા ને એ માં જે ભગવાન દ્રવ્ય સંગ્રહ ઇત્યાદિ શાસ્ત્રો વાંચેલા ને એ આ ભાવમાં કઢાયેલા સમજાયેલા મુનિઓને એ શાસ્ત્ર ભંડારમાં છે હજી દિગંબર શાસ્ત્ર ભંડારમાં અહીંયા અમારા પૂર્વના પરમાણુ વિખરાયેલા છે ભગવાને જોવા મોકલેલા બધાને અહીંયા પૂર્વે મહાવીર સ્વામી વિચરેલાનો ભાસ છે ગૌતમ સ્વામી વિચરેલાનો ભાસ છે અમારી પૂર્વની સાધના ભૂમિ છે જાતિ સ્મરણ જ્ઞાન હતું ને ભગવાન તો ક્યારનું લઈને આવ્યા છે કેટલા ભવોનું તો આપણે બી વાવીએ તો ઉગે કે ન ઉગે અને પછી આપણે કહીએ કે નહીં કે હા મારે રાજચંદ્ર ભગવાનનું બી છે શું કહેવાનું અમારા રાજચંદ્ર ભગવાનનું બી છે ઉગેગ ના ઉગે હોય તો એટલે એવી નિરાશા હતાશા એવું નહીં કરવાનું આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાનમાં તો જવાનું જ નહીં સંસ્કાર નાખી દેવાનો દેહાદિકમાંથી હર્ષ વિષાદ વૃત્તિ દૂર કરી આત્મા અસંગ શુદ્ધ ચૈતન્ય છે એવી વૃત્તિનો નિશ્ચય ને આશ્રય ગ્રહણ કરવો અને એ વૃત્તિનું બળ મંદ પડે ત્યારે વિતરાગ દશાનું સ્મરણ કરવું અને તેના અદભુત ચરિત્રમાં દ્રષ્ટિને પ્રેરીને વૃત્તિને પ્રમત્ત કરવી પ્રમત્ત ભાવે ભૂંડું કરવામાં કંઈ બાકી રાખ્યું નથી લે પાછી વૃત્તિને પ્રમત્ત કરવી પ્રમાદમાં નહીં જવા દેવાની વી કથામાં નહીં એ તો પ્રમાદમાં વી કથામાં જીવ જતો રહે ત્યાં તો કોઈને તબિયતનું બાનું નથી આવતું પરમાત્માને વી કથામાં તો કે તબિયત કે બહુ હારી છે હજી વાત કરો ને કોઈ હજી વાત કરો ને વી કથા ચાલતી હોય કોઈની ત્યાં કોઈ થાકે છે તબિયતનું બાનું કાઢે કે હજી વાત કરો ને હું કહેતા હતા હજી વાત કરો ને હું કહેતા હતા અહીંયા કે સાહેબ આવો બહુ થઈ ગયું છે સાહેબ તો અમારે મોક્ષ થવાનું હશે થશે પછી છેલ્લું એમ કહે થાકીને શ્રદ્ધાનું બી તો વાવ્યા જ કરવાનું પ્રેમનું બી શ્રદ્ધાનું બી પ્રેમનું બી શ્રદ્ધાનું બી ભક્તિનું બી વાયા જ કરવાનું જ્યાં બેઠા હરખ 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 કરીને ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું પૂજા અખંડિત કપટ તઈ આત્મ અર્પણ આનંદ કપટ કરવાનું ભગવાન કે પ્રેમ જ કરવાનો સરળતા નિષ્કપટતા ને સમર્પણતા શ્રદ્ધા શ્રદ્ધા ને શ્રદ્ધા અઘરું છે પણ છતાં અઘરું નથી સઘરું તો કરવું પડે કે ન કરવું પડે અઘરાનું સઘરું કરવાનું કે ના કરવાનું પ્રેમ પ્રેમ ને પ્રેમ શ્રદ્ધાનું બી આવો શ્રદ્ધાનું બી આવે બસ આટલું કેવું છે આ છેલ્લો છેલ્લો સત્સંગ છે ને એટલે ઘણી બધી વાતો તો કીધી છે સત્સંગને થાય તો રિપીટ કરજો બાકી આ પરમાત્માના વચન છે એની તો તુલના થઈ શકે એવી નથી આ કાળનું અછેરું છે આ કાળનું અછેરું છે શ્રીમદ એટલે જ્ઞાનાવતાર અવતાર આટલી શ્રદ્ધા તો કરજો શ્રીમદ એટલે જ્ઞાન કરુણા અવતાર જ્ઞાન અવતાર કરુણા જ્ઞાન અવતાર કરુણા તો થાય કે થાય 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 કે કે છેલ્લે તમને થોડું પૂછી તો લઉં ને કે ભાઈ કરો છો કે નહીં થોડું ઘણું અમે તો પ્રથમ લઈ ઉપદેશ સમજાયા કરીએ છીએ પણ તમને થોડું થોડું બી તો વાવાનું આવો ઉત્તમ જોગ ફરી ફરી નહીં મળે નહીં એસો જન્મ ભારંભ મનુષ્ય ભવ જ્ઞાનીનો યોગ સર્વજ્ઞનું શાસન વિતરાગની વાણી તારી કંઈ શ્રદ્ધા નિવૃત્તિનો યોગ ધર્મ ધ્યાનનો યોગ પછી આનાથી વધારે હું મળવાનું છે આટલો યોગ મળ્યો છે હવે યોગને નિષ્ફળ જવાબ દેવો છે કે સાર્થક કરવો છે આ યોગને નિષ્ફળ જવા દેવો છે કે સાર્થક કરવો છે એ તારી વારે વાર હું કહેતા કૃપાડ તારી વારે વાર પ્રભુ શ્રી કહેતા તારી વારે વાર હવે યોગ નિષ્ફળ જવા દેવો નથી મનખો હતા સત્પુરુષનો જોગ સર્વજ્ઞ વિતરાગ શાસન જીનેશ્વરની વાણી સત્સંગનું નિમિત્ત નિવૃત્તિનું નિમિત્ત ધર્મ ધ્યાનનું નિમિત્ત હવે કયો લક્ષ્મી ચોલો કરવા જેવું છે આ ભાવ વણભાવ છે નહીં એ જ તર્ક અનુકૂળ આ ભવ સિવાય બીજા ભાવની ખબર નથી હમણો કરી લે આવતા ભાવની કયો ખબર છે વર્તમાન પડ આપણા હાથમાં છે વર્તમાન ક્ષણ વર્તમાન પડ વર્તમાન ઉપયોગ આપણા હાથમાં છે કોઈ ના થાય ને તો આટલું તો કરજો બધા કરતા તો હશો જ પણ આઠસો તેતાલીસનો નો છેલ્લો પેરેગ્રાફ છે ને ગુરુગમ એ ફરી ફરી વાંચજો આઠસો ને તેતાલીસ આઠસો તેતાલીસ ગુરુગમ છે ડાબે હાથે છે વિતરાગ શાખ આપીને કીધો છે વિતરાગ શાખ ભગવાને આપી છે ઉપર વિતરાગ ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો શું કીધું છે ભગવાને વિતરાગ ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો એમ કરીને આખું લખ્યું છે એ ભાષા તો બહુ અઘરી છે ભગવાનની પણ ગભરાઈ નહીં જતા બધા આવી ભાષા કોઈ સાંભળવા નહીં મળે કોઈ વોંચવા નહીં મળે ગભરાઈ નહીં જવાનું પ્રસન્ન થવાનું કે કોઈ જો આવી ભાષા ના લખી હોત ને તો કોઈ વિચારવા ના રહે વાંચી બરાબર વોંચવા જ ના રહે બે વાર ચાર વાર પાંચ વાર વાંચ સીધી લખી હોત તો કોઈ વાંચત ઉભા રહેવું પડે ને આમાં ઊભા રહેવું પડે આ ભાષા એવી છે ને કે બે વાર પાંચ વાર પંદર વાર જ્ઞાનીને બી ઉભા રહેવું પડે વર્તમાન કોઈ જ્ઞાની હોય ને તો આ વાંચતા વાંચતા એને ઉભા રહેવું પડે એવી જ્ઞાની છે એવી વાણી છે એને ઉભા રહેવું પડે તરત ખબર પડે કે ઓહો કેવી અપૂર્વતા છે કેટલી ગહનતા છે અને કેટલી ગંભીરતા છે એ વાણીની ગહનતા ને ગંભીરતાની ખબર છે ને એટલે ઉભો રહે છે કે ઉભો રહે ઊભો રહે ઊભો રહે વાંચ આમાં તો ગહન મોક્ષ માર્ગ ના રહસ્યો છે ગહન વાત છે શિષ્ય કઈ છે કપાળદેવની વાણી એવી છે ને કે વર્તમાન જ્ઞાનીને બી ઉભા રહેવું પડે વાંચવું પડે બે વાર ચાર વાર એની લિંક જોડવી પડે આખો આશય છે તો ગહન ગંભીર આશય છે એને સાધારણ નહીં માનતા તો અસાધારણ પ્રજ્ઞા છે એને અસાધારણ વાણી છે આ તો પંચમકાળના જીવોને કેમ મહાત્મા નથી ખબર નહીં નિયતિ એવી હશે કે એને સત્પુરુષ પ્રત્યે પ્રેમ જ નથી એની વાણીનો મહિમા જ નથી એની પ્રજ્ઞાનો મહિમા નથી મહિમા હોવો જોઈએ કેવી વાણી લખી જ વાંચજો આઠસો તેતાલીસ અને છેલ્લો પેરેગ્રાફ તો પાકો જ કરજો કે મારા માટે જ છે કે હું ધર્મ પામ્યો નથી હું ધર્મ કેમ પામીશ એ ખાદી ખેદ નહીં કરતા કે હા ઉંમર થઈ ગયો અમારાથી કોઈ થતું જ નથી મન તો વાયુ થઈ જાય છે ને પિત્ત થઈ જાય છે ને કપ થઈ જાય છે ને ગોઠણ દુખે છે ને માથું દુખે છે ને મજા નથી એ કોઈ ફરિયાદ હોવા પડશે નહીં ભગવાન તો કે આટલું કર હું ધર્મ પામ્યો નથી હું ધર્મ કેમ પામીશ એ આદિ ખેદ નહીં કરતા વિતરાક પુરુષોનો ધર્મ જે દેહાદિકમાંથી હર્ષ વિષાદ વૃત્તિ દૂર કરી આત્મા અસંગ શુદ્ધ ચૈતન્ય છે આત્મા એટલે પોતે આત્મા એટલે કોઈ બીજો પોતે આત્મા અસંગ એટલે હું અસંગ શુદ્ધ ચૈતન્ય છું એવી વૃત્તિનો નિશ્ચયને આશ્રય ગ્રહણ કરવો અને પછી વૃત્તિનું બળમંદ પડશે એ તો પડશે કે આજુબાજુ એવા નિમિત્ત પૂર્વકર્મ ત્યારે વિતરાગ પુરુષોની દશા અને તેના અદભુત ચરિત્ર દ્રષ્ટિને પ્રેરીને વૃત્તિને પ્રમત્ત કરવી પાછોમાં એ જગાડ દેવાનો મારો ભગવાન મળ્યો એનું જીવન મળ્યું એનું વચન મળ્યું એનો બોધ મળ્યો એની આજ્ઞા મળી કૃપાળદેવનું જીવન વાંચો છે બધા દરરોજ વાંચવાનું બને તો દરરોજ આ વચન બી એક દરરોજ વાંચવું જોઈએ અથવા વાંચતા ના હોય તો એને મનોમન સ્મૃતિમાં લાવીને ધારણામાં લાવીને વાગોળવું જોઈએ છાપ પડી જવા દેવી જોઈએ છાપ કિણવત શું થઈ જવું જોઈએ ટંકોત કિણવત એમ્બોસ એમ્બોસ થઈ જાય ને પછી જાય એમ્બોસ થઈ જાય છાપ પડવા દેવાની એના જીવનની એના વચનની એના પ્રસંગની એના બોધની એની અનુભૂતિની દરરોજ વાંચવું જોઈએ એનું જીવન પણ અલૌકિક એના વચન પણ અલૌકિક એના પ્રસંગો પણ અલૌકિક બધું અલૌકિક છે કૃપાળદેવનું પંચમકાળે તું મળ્યો આત્મરત્ન દાતાર કાર જ સાર્યા માહરા ભવ્ય જીવ હિત ભલે ચોથો કાળ તારા દરમાં બોધ આવ્યો એટલે ચોથો કાળ પછી એને કાળ નડતો નથી દેશ નડતો નથી કોઈ કાળ કે દેશ કે સમય કાંઈ નડતું નથી એ તો એનાથી પર છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રતિબંધ વણ શું કીધું ભગવાને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રતિબંધ પણ વિચારવું ઉદિયાદીન પણ વિતલોભ જો લખ્યું ના પૂર્વ અવસરમાં એ તો દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી બંધાતો નથી આ પ્રતિબંધ અને એકસો ચોરાણુંમાં માં ભાવ આ પ્રતિબદ્ધતાથી નિરંતર વચ્ચે રહે છે એવા જ્ઞાની પુરુષના ચરણાર્વિંદ લખ્યું કે ન લખ્યું જમણી આતે છે ભાવ પ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે એવા જ્ઞાની પુરુષના ચરણાર્વિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને અચળ શ્રદ્ધા થયા વિના માર્ગનો અંશ પણ મળે નહીં અમને પણ એનાથી જ થયું તેમ લખ્યું અમને પણ એનાથી જ થયું છે ચોખ્ખું લખી કાઢ્યું છે એકસો બોતેર ડાબે ને એકસો ચોરાણું જમણે એકસો બોતેરના હાથ ફેરા ભગવાન પાછળ ફરી જવાના જેમ હાથ ફેરા ફરો ને તમે વિવામા કરો મોયરા મો મોયરામાં હાથ ફેરા ફેરીને હાથ મિલન કરાવી દે ને એમ આપણા ભગવાન હાથ ફેરા ફરીને હાથ મિલન કરવાનું એટલે અમારા બાબજી આવું દ્રષ્ટાંત આપતા કે સત્પુરુષ સાથે મિલન થઈ ગયું એટલે સમકિત તમારા પેલા મોયરામાં મોયરામાં હાથનું મેળાપ થઈ ગયું ને એટલે કે હવે સંસાર ઉભો એમ અહીંયા મિલન થઈ ગયું તો સંસારનો ક્ષય મોયરામાં શબ્દ વાપરતા અમારા બાવજી

તો તો ન થાય પણ પ્રેમ જ નથી કોઈ સત્પુરુષ માટે પ્રેમ નથી કોઈ તત્વ માટે પ્રેમ નથી પરમાર્થ માટે પ્રેમ નથી બસ પૂરું કરી દે આજે વહેલું બધા થાકી જતા હતા ને થોડા થાકી જતા હતા ને બધાને થકવી તો નાખતો જ હું કે હવે તો પ્રેમ કરો તો પૂરો કરો પ્રેમ કરો તો પૂરો કરવાનો કરવાનો કે નહીં કરવાનો કે સાહેબ હવે સમકિત ના થાય ત્યાં સુધી છોડવાનું નથી હવે પ્રેમ કરું તો પૂરો કરી જાણું કા તો કરવો જ નહીં કરે તો પછી છોડવો જ નહીં શ્રદ્ધા કરી તો પૂર્ણ 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 એના વચન થી એના જીવનથી એના બોધ થી એના પ્રસંગથી એની આજ્ઞાથી ધીરે ધીરે આપણા હૃદયને આત્માને રંગતા રહેવાનું સતનો સંસ્કાર સતનો સંસ્કાર સતનો સંસ્કાર એકસો બોતેર એકસો ચોરાણું બસો બસો અગિયાર બસો બાર બસો તેર ચાર આજ્ઞા ત્રણસો એક બધું ખોલી ખોલીને ભગવાને કેટલું આપ્યું છે હવે હું કરશો બધી મોતીની માળા છે સોનાના અક્ષરે લખીએ ને સોનાના અક્ષરે તો એનું ઋણ ચૂકતે ન થાય ને તો માણે જ્ઞાનીના વચનની કિંમત ના થઈ શકે એવી અમૂલ્ય વાણી છે મોતી તો એ ના થઈ શકે આખી દુનિયાની સંપત્તિ એક બાજુ મૂકી દો ને અને એક બાજુ ક્રપાવ દેવું એક વચન તો એ પલ્લું નમી જાય તો એ પલ્લુ નમી જાય આ બાજુ બધી સંપત્તિ ના આ બાજુ જ્ઞાનીનું એક વચન એક આજ્ઞા આ પલ્લું નમી જાય કેમ કે પેલો સંસાર અખડાવે છે લઈ જાય છે પેલું વિનાશી છે અવિનાશી છે ચડી જાય કે ન ચડી જાય પેલું પૌદગલિક છે અને આ વાસ્તવિક છે આ તો ચૈતન્યમય છે જ્ઞાનમય છે અવિનાશી છે અબ હમ અમર ભયે ન

परते देहाति ते ज्ञानीना चरणमा हो वन्दनगणि परमपुरुषप्रभु सद्गुरु परमज्ञानसुखदां जेणे आप्यो वानि तेने सदा प्रणा हे परम कृपाळुदेव जन्मजरामरणाति

મારા હૃદયને વિશે ભવ પર્યંત અખંડ જાગ્રત રહો એટલું જ માગું છું તે સફળ થાવ આપની પરમ ભક્તિ અને વિતરાક પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગ્રત રહો એટલું જ માગું છું તે સફળ થાવ ઓમ શાંતિ 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 બોલવું બોલાવું છું બોલજો તમે નિરાગી રાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી આનંદી અનંત જ્ઞાની અનંત દર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી એક ક્ષમા ચાહું છું एक पढ़ तमारा कहेला तत्वनी शंका न था तमारा कहेला रस्ता शंका तुम्हारा कहेला रास्ता मा तुम्हारा कहेला रास्ता रहो अहो रातहु रहो रहो हेज मारी आकांक्षा ने वृत्ति थाओ હે સર્વજ્ઞ ભગવાન તમને વિશે શું કહું તમારાથી કાંઈ અજાણ્યું નથી માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું હું કર્મજન્ય પાપની ક્ષમા છું મારી સર્વ ભૂલોની માફી છું અનંતા પાપોનું પ્રાયશ્ચિત કરું છું અનંતા રાગ દ્વેષની ક્ષમા માંગુ છું અનંતા વિભાવને વસરાવું છું અનંતા વિકલ્પોને વસરાવું છું હે સર્વજ્ઞ પરમાત્મા અનાવિકાળના પરિભ્રમણમાં મારા આત્માએ ગુરુ ધર્મની

જે કંઈ અસાતના કરી હોય અભિનય કર્યો હોય અવજ્ઞા કરી હોય અરૂચિ કરી હોય અણગમો કર્યો હોય અભક્તિ કરી હોય ગુરુજનોનું અપમાન કર્યું હોય તે સર્વે આપની સાક્ષીએ અનંતા સિદ્ધોની સાક્ષીએ અંતરાત્માની સાક્ષીએ ખરા અંતઃકરણથી સર્વે સત્પુરુષોની ક્ષમા માગુ છું સૃષ્ટિના સર્વે સત્પુરુષોની ક્ષમા માગુ છું સર્વે જ્ઞાનીઓ મને ક્ષમા કરજો તમે મારા મા બાપ છો મારી ભૂલોને માફ કરજો

સર્વ વિભાવજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું હે સર્વજ્ઞ ભગવાન અનાદિકાળના પરિભ્રમણમાં મારા આત્માએ જાણતા કે અજાણતા જીવોને દુભવ્યા છે દુઃખ પહોંચાડ્યું છે હણ્યા છે હિંસા કરી છે ચિલામણા કરી છે વિરાધના કરી છે ભય પહોંચાડ્યો છે અન્ય જીવોને દુઃખ પહોંચાડ્યું છે દુર્ભાવના કરી છે અન્ય જીવો પ્રત્યે માયા કપટ કર્યા છે ઈર્ષા દેખાઈ કરી છે દગોને વિશ્વાસઘાત કર્યો છે કોઈને કોઈ પ્રકારે જીવોને દૂબ્યા છે કોઈને કોઈ પ્રકારે જીવોને હણ્યા છે તે સર્વે જીવોની અરિહંતની સાક્ષીએ સત્પુરુષની સાક્ષીએ અનંતા સિદ્ધોની સાક્ષીએ અંતરાત્માની સાક્ષીએ

સ્વજન પરજન આ ભાવ અન્ય ભાવ જીવોની હું ક્ષમા માગું છું જગતમાં મારો કોઈ વેરી નથી જગતમાં કોઈ મારો દુશ્મન નથી મને કોઈ પ્રત્યે સ્વપ્નમાં પણ રાગદ્વેષ ન હો કોઈ પણ જીવ પ્રત્યે દુર્ભાવના ન હો ગુરુકૃપાથી સર્વ જીવોમાં આત્માને જોવું ગુરુવચનથી સર્વ જીવોમાં પરમાત્માને જોવું એવી અંતરદૃષ્ટિ મને દેજે ખા મી સૌ જીવે સવે જીવા ખુમે મીતિબુ સુરમ અજમ ન સર્વથા સૌ સુખી થ સમતા સૌ સમાચરો સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તરો સર્વત્ર શાંતિ વિસ્તરો સર્વત્ર શાંતિ વિસ્તરો સર્વજીવોને જીવોને સત શાંતિની સદબોધની સમાધિની

મૃત્યુના મહા દુઃખથી ક્લેશથી મુક્ત થાવો મુક્ત થાઓ મુક્ત થાઓ જગતના સર્વજીઓ સર્વ પ્રકારના દુઃખથી સર્વ પ્રકારના ક્લેશથી સર્વ પ્રકારના કષાયથી સર્વ પ્રકારના વિભાવથી સર્વ પ્રકારની અસમાધિથી મુક્ત થાવ મુક્ત થાવ મુક્ત થાવ ધન મનધનને અન્નનું દેશ સુધા સમાન આ અવનીનું કરભલો ભય ભંજન ભગવાન ભય ભંજન ભગવાન ચડહળ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપા નિધાન પ્રેમ પુનિત તુજ પ્રેર જે ભય ભંજન ભગવાન ભય ભંજન ભગવાન ભય ભંજન ભગવાન સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો ઓમ શાંતિ 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 ભૂલચો મિચ્છા મી દુકડમ આદશ લક્ષણી પરયુષણ મહાપર્વના નિમિત્તે ના પવિત્ર યોગના નિમિત્તે બધા ધર્મી જીવોને ને સંસારના જીવોને કરાંત કરણથી મીચ્છા મેં દુખડમ મીચ્છા મેં દુખડમ દુખડમ